ગુડ આફ્ટરનૂન ગાઈસ, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં. તો ગાઈસ, જો આજે ફિટ છે ને 12:15 વાગી ગયા છે અને 12:15 આપણો વ્લોગ ચાલુ થાય છે. અને તમને લોકોને છે ને સેન્ડલનો અવાજ સંભળાતો હશે, જુઓ બહારથી પીપ પીપ પીપ. તો ભાઈની છે ને એન્ટ્રી થાય છે. હવે ભાઈ આજે છે ને 10 વાગ્યાના નીચે વેગ્યા હતા, તે 12:12 ઠેઠ ઉપર આવે છે આજે. ને નીચે બહુ એટલે બહુ મજા આવી. જે નાસ્તો લઈ ગયા હતા એ નાસ્તો ખાધો હોય તેણે, અને અત્યાર સુધી રમ્યો. નકર જ્યારે નીચે લઈ જાય ને એટલે થોડીક વારમાં એમ કે હવે જવું છે જવું છે. જો ભાઈ આવી ગયા છે ઉપર. કાનો આજે તો બહુ રમ્યો ને નીચે. આમ જોતો જોતો આમ જો વધુડ્યું. તો જો અહીંયા 12:15 વાગી ગયા છે અને રસોઈ છે ને ચાલુ છે અને કામ ચાલુ છે. તો ભાઈએ જો આવીને તરત ચાલુ. ભાભી વાસણ ચડાવે છે અને આજે મેસન સાબુદાણા ખીચડી બનાવી છે. તો ખીચડી નો વઘાર થઈ ગયો. મમ્મી બટાકા મેં વઘાર લીધા છે. આમાં જો તેલ મૂકીને જીરું અને હિંગ નાખી દીધું હતું, અને પછી બટેકા નાખ્યા છે, હળદર મીઠું અને મરચી નાખી દીધું છે. અને આ જો સિંગના દાણા ક્રશ કરી લીધા છે, લીંબુમાંથી બિયા કાઢીને તૈયાર કરી લીધા છે, અને આ છે ને સાબુદાણા કાઢી લીધા છે. હું છું મમ્મી. કાનું ચા બની ગઈ દીકુ? એ બધું ચા બની ગઈ કાનું? તો જો અહીંયા સાબુદાણામાં છે ને મેં મીઠું અને જીરું બે વસ્તુ નાખી દીધું છે, અને હવે આપણે ખાંડ કાઢવાનું બાકી છે. બાકી બધી વસ્તુ અહીંયા તૈયાર કરી લીધી છે જુઓ. અને આજે છે ને કાનાભાઈ વાસણ ચડાવે છે, દીવાપતિ સાંજે ઈદ કરવાનો છે ને અત્યારે ચા બનાવે છે. કાનો અહીં કાનો આદુ નથી નાખવું હો આપણે. અહીં કાનજી ખબર નહીં આજે કઈ ધૂનમાં છે, બસ એ નખરું રમા જ કરે છે. ભદ્રેશભાઈ સમજો બા એમ કે છે. એ બધું બા એમ કે છે એમ કેમ એમ. હા મૂકી દે ફ્રીજમાં, મૂકી દે હો, મૂકી દે. ગુડ ઇવનિંગ ગાઈસ. તો જો 7:05 જેવો ટાઈમ થઈ ગયો છે, એટલે તમે સિટીનો અવાજ સાંભળી રહ્યા છો. એટલે છે ને આજે હું તમને કહી દઉં કે કુકરમાં છે ને સાદી ખીચડી બનાવી છે, બીજું કાંઈ નથી બનાવ્યું કુકરમાં. અને બીજું મેનુમાં છે તુરિયાનું શાક અને રોટલા. તો આજે ફૂલ ડિશ છે, સાદી ખીચડી છે, તુરિયાનું શાક અને રોટલા. આપણે ગામડે કેમ દેશી ખાણું બનાવતા એવી રીતના આજે મેનુ છે. બાકી દરરોજ કેવું થાય કે સાંજે જમવાનું હોય ને એટલે બીજી કોઈ નાની નાની આઈટમ હોય ને એવી હોય ને તો એ ચાલી જાય, પણ આજે ફૂલ આઈટમ છે. અને આજે છે ને હું અહીંયા આવી ને 2 મહિના ઉપર થયું, ખાલી તુરિયાનું શાક છે ને પહેલી વાર બન્યું છે. કેમ કે આજે છે ને અવનિકભાઈ નથી, અને અત્યારે દિવેશભાઈ છે ને ખીચડી ખાવાની છે. નકર એ 2 ભાઈ હોય ને તો એમ જ કે ખાલી તુરિયાનું શાક ટિફિનમાં નહીં આપતા, નથી ભાવતું. એટલે ખાલી તુરિયાનું શાક અહીંયા નથી બનતું, મારી ઘરે બહુ બનતું પણ અહીંયા નથી બનતું. આજે અહીંયા પહેલી વાર તુરિયાનું શાક બન્યું છે હું આવીને પછી. અને અત્યારે છે ને અથર્વ ઘરે નથી ને એટલે મજા નથી આવતી. કેમ કે ઘર છે ને એકદમ શાંત છે, કોઈ આમ શું કહેવાય, કોઈ આમ કાંઈ હલચલ જ નથી. અને એ હોય ને તો આમ બધા એનામાં જ હોય, પણ અત્યારે છે ને મારા પપ્પા એને લઈને મંદિરે ગયા છે એટલે ભાઈ ઘરે નથી, એટલે બસ મમ્મી છે, હું છું ને ભાભી છે. તો ખીચડી બની ગઈ છે અથર્વ માટે. ઈ આવે ને પહેલા છે ને બનાવી નાખવાની હતી, કેમ કે છે ને ઈ આવે ને પછી ભૂખ લાગી હોય ને તો એ ખમે નહીં, અને જો એને દૂધ પીવડાવી દે તો સાંજનું ખાવાનું ન ખાય. એટલે ઈ આવે ને પહેલા ખીચડી બની ગઈ છે
અને મારા ભાભી રોટલા બનાવી નાખ્યા છે અને મેં શાક બનાવી નાખ્યું છે. તો રસોઈ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે અને મારી મમ્મી જો અહીંયા બેસી ગઈ છે. ગુડ ઇવનિંગ મમ્મી, કેમ છે તબિયત હવે? હે, બોલી ન શકતી? એમ એવું છે, તબિયત છે ને આજે પાછી ખરાબ થઈ ગઈ હતી. અવનિક ને મૂકીને આવ્યા છે ને જ્યારથી ગાડીમાં, ત્યારે ગાડીમાંથી એને જે પેટમાં લોચા વેળા ને ખબર નહીં શું થઈ ગયું હતું, ત્યારથી એને મજા જ નથી આવતી. અને ભાઈ ની એન્ટ્રી થઈ ગઈ છે મંદિરે થી. કાનુ ક્યાં ગયો તો દીકુ? હે, મજા આવી? ભાઈ ને છે ને હવે રોજ નું રૂટીન થઈ ગયું છે. મારા પપ્પા આવે ને એટલે ગમે ને હોય ને ત્યાંથી દોડતો દોડતો ગાડી પાસે વહી આવે અને પછી ભાઈ છે ને બહાર લઈ જવાના. જો કઈક બોલે છે. શું કે છો દીકુ? એ કાનુ શું કે છો તું? મમ્મમ ખાવાનું હોય તાર? જો બની ગયું સારું મમ્મમ. હે, તો આજે જુઓ ખલેલા આવી ગયા છે ઘરમાં. તો હવે આપણે દિવસે ભૂખ લાગશે ત્યારે ખલેલાનો વારો પડશે. અને અહીંયા જો રોટલા બની ગયા છે, આજે બે જ રોટલા બનાવ્યા છે કેમ કે ભાઈને રોટલો નથી ખાવો અને બાકી જો આ ખીચડી બનાવી છે એટલે બે જ બનાવ્યા છે. ને આમાં જુઓ તુરિયાનું શાક છે ને હજી ચડે છે એટલે જો રસોઈમાં આ ટાઈપનું છે આજે.